धरमपुर में रहता अने एक सामान्य परिवार माथी आवता विकास महला नामना युवक नी गुजरात नी ख्यातनाम एवी विनू माकड़ क्रिकेट टूर्नामेंट माटे अंडर 19 में पसंदगी थई छे, जेने लईने परिवारजनों अने मित्र वर्तुळ में आनंद नी लागणी छे। छेल्ला केटलाक वर्षो थी धरमपुर खाते रही क्रिकेट टूर्नामेंटो में पोताना प्रतिभानो ओजस पाथरनारा विकास महला नी टूर्नामेंट में पसंदगी थता तेमना मित्र वर्तुळ, परिवारजनों अने आसपासना लोको में आनंदनी लागणी छवाय छे। जो के विकास पण टूर्नामेंट में आगळ वधवा अने प्रतिभाना ओजस पाथरवा माटे मक्कम छे। आज विकासनु सिलेक्शन थयुं छे तेमां पूरेपूरी मेहनत एनी तो हती, पण एनी पाछळ सौथी मोटो सफळतानो हाथ जो हतो ते नीलूभाई, जेणे तेमने बधी ज मदद पूरी करी हती। जे विकासनी आर्थिक परिस्थिति पण सारी नथी, પણ નીલુભાઈ એને કપડાથી માંડીને બૂટ ચપ્પલથી માંડીને બધું જ એને પૂરું પાડ્યું હતું, અને જવા માટે બસનું ભાડું કે પાસ કે કોઈ પણ જગ્યાએ અમદાવાદ જાય કે ગમે ત્યાં કેમ્પમાં જતો તો નીલુભાઈ એનો બધો ખર્ચો ઉઠાવતા હતા। ખાસ કરીને અત્યારે એ જયારે સિલેક્ટ થઈને આવ્યો છે, કેટલી આશા છે એના ઉપર અને આગામી દિવસમાં એ ટુર્નામેન્ટ રમવા પણ જશે, તો એ પ્રત્યે શું કેવું છે? એ જે સિલેક્ટ થયો છે તેના પર બધાને બહુ આશા છે કે એ અગાડી ટુર્નામેન્ટમાં સારું પર્ફોર્મન્સ કરે અને ગુજરાતની ટીમને વિજેતા બનાવે, અને એનું પર્ફોર્મન્સ પણ સારું થશે તો એને અગાડી ચાન્સ મળશે ઇન્ટરનેશનલ લેવલ પર રમવાનો। એટલે બધાની જેવી આશા છે કે ખૂબ જ સારું પર્ફોર્મન્સ આપે અને સાથે સાથે ગુજરાતની ટીમને પણ જીતાડવાનો પૂરો પ્રયત્ન કરે। ખાસ કરીને વિનુ માકડ ટ્રોફી માટે એમનું સિલેક્શન થયું છે, તો તમારા મિત્ર વર્તુળમાં કેટલો આનંદનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેવી રીતનો સહયોગ મળ્યો છે? એ ખૂબ જ ઉલ્લાસની લાગણી છે। ધરમપુરમાં બધા જ એમનું સન્માન કરી રહ્યા છે, ફળિયાથી માંડીને ધરમપુરના જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ છે, ગઈકાલે પણ ક્રિકેટ પ્રેમીઓ જે બધા હતા ધરમપુરના, એમણે આવીને એમનું સન્માન કર્યું હતું, અને ત્યાર પછી આજે પણ જે ફળિયામાં જે રોયલ ગ્રુપ છે અને પૂરેપૂરો આદિવાસી સમાજ જે છે તે બધાએ એનું સન્માન કર્યું હતું અને કેક કાપ્યું હતું। વિકાસ માલા એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે, જેની આર્થિક સ્થિતિ પણ નબળી છે। જો કે તેના મિત્ર વર્તુળ તેમજ કેટલાક દાતાઓના સહયોગથી તે અગાઉ ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લઈ ચૂક્યો છે અને પોતાના ઓજસ પાથરી ચૂક્યો છે, જેને લઈને આજે પણ તેના ઘરમાં અનેક ટ્રોફીઓ જોવા મળી રહી છે। મહત્વનું છે કે વિકાસ પેસ બોલર તરીકે ખ્યાતનામ છે, જેથી કરીને બોલિંગમાં તેની પ્રતિભા ખૂબ જ ઉજ્જવળ છે, જેને જોતા વિનુ માકડ ટ્રોફીમાં પણ તેને પેસ બોલર તરીકે પસંદગી થઈ હોવાનું જાણવા મળ્યું। અમને બહુ અભિનંદન છે, બહુ સારું છે। ખાસ કરીને કેટલી મહેનત કરતો હતો તમારો છોકરો અને અત્યારે જે સિલેક્શન થયું છે એ બાબતે શું કેવું છે? કેટલા લોકોનો સહયોગ મળી રહ્યો છે? આખા ધરમપુર આદિવાસીનો સહયોગ મળ્યો છે, રોયલ ગ્રુપનો સહયોગ મળ્યો છે, બહુ અભિનંદન છે। વિકાસના પિતાએ જણાવ્યું કે તેમના પુત્રની અંડર 19માં પસંદગી થતા તેઓ ખૂબ આનંદિત છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે તેમનો પુત્ર અંડર 19 ટ્રોફી વિનુ માકડમાં પણ મોટી ટ્રોફી લઈને આવશે, જેથી કરીને આજથી તેઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। તેમની માતા પણ ખૂબ જ ગર્વાન્વિત અનુભવ કરી રહ્યા છે। બંને જણાવ્યું કે તેમનો પુત્ર આગામી દિવસમાં વિનુ માકડ ટ્રોફીમાં પણ પોતાના પ્રતિભાના ઓજસ પાથરી દેશે અને ધરમપુરનું નામ રોશન કરશે, તો સાથે સાથે વિકાસ પણ વિનુ માકડ ટ્રોફીમાં જવા માટે અત્યારથી થનગની રહ્યો છે। આવો જોઈએ શું કહે છે વિકાસ। પહેલે તો મેં નીલુભાઈનો આભાર માનું છું કે મને સપોર્ટ કરવા માટે એકદમ થેન્ક યુ, કે બધું તમે સપોર્ટ નથી નીલુભાઈ નથી કરતી ને તો મેં આટલું અગાડી જતો જ નહીં। ખાસ કરીને કઈ રીતે સિલેક્શન થયું છે, કેટલી મહેનત કરવામાં આવી? મહેનત તો સારી જ છે કે નીલુભાઈ જે આમ પૈસા આમ મને આગળ વધારવા માટે મળ્યા હતા નીલુભાઈ, તે જ્યાં મેચ રમવા જતો હતો ત્યાં બધા પૈસા આપતા હતા, કેમ્પમાં જતો હતો કેમ્પના પૈસા નીલુભાઈ, બધા બસમાં જતો હતો બસને ભાડું પાસ બધું નીલુભાઈ જ કરી આપતા હતા। તમારી જોડે કેટલા લોકો સિલેક્ટ થયા છે અને તમારો કેટલામાં નંબર હતો? મેં 20માં ટોટલ 20 જણા સિલેક્ટ થયા હતા વિનુ માર્કેટ માટે, તેમાં મારો 13મો નંબર હતો। ખાસ કરીને આગામી દિવસમાં જ્યારે ટુર્નામેન્ટ રમાશે કેવા પ્રકારના પ્રયત્નો રહેશે તમારા? પ્રકાર તો આમ ટીમને જીતાડવા માટે જ મેચ રમીશ, મેં તો કે ટીમને જીતાડવા માટે જ મેં મેચ રમીશ ને પર્ફોર્મન્સ બી સારું જ આપી। ખાસ કરીને તમે જ્યારે સિલેક્ટ થઈને આવ્યા છો તો તમારો મિત્ર વર્તુળ તરફથી કેવો સહકાર મળે છે ને કેવા આનંદની લાગણી? સારો સહકાર મળ્યો છે, રોયલ ગ્રુપ તરીકે આમ ફળિયા ગ્રુપ વાળા
કેમ કેક કાપી છે, સ્વાગત કરે છે. પછી ક્રિકેટના દોસ્તારા ક્રિકેટ લોકો ક્રિકેટ વાળા સારું સન્માન કર્યું છે, કેમ સારું કર્યું છે. આમ ધરમપુરનો સામાન્ય પરિવારમાંથી આવતો યુવક વિકાસ માલા આગામી દિવસમાં અંડર 19 વીનું માકડ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પોતાના ઓજસ પાથરી ધરમપુરનું નામ રોશન કરવા તૈયાર છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.